પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન ફ્લોમીટરની અછત ને કારણે દર્દીઓની મુશ્કેલી વધી હતી હાલ પચીસ જેટલા ફ્લોમીટર આવી જતા ઓક્સિજનની જરૂરિયાત દર્દીઓને રાહત મળી છે પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઈ છે અહીંના આઇસોલેશન વોર્ડમાં એકોતેર જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં પાંત્રીસ જેટલા દર્દીઓનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ છે જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે અને ત્રણ દર્દીઓ બાય પેપ પર છે તો અહીં એકતાલીસ જેટલા દર્દીઓનો આરટી રિપોર્ટ નેગેટિવ છે જો કે તેમાંથી પણ વીસ જેટલા દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે અને આઠ દર્દીઓ બાય પેપ પર છે સાત જેટલા અન્ય દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે પરંતુ હાલ આ દર્દીઓ પણ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે સેમી આઇસોલેશન વોર્ડની વાત કરીએ તો અહીં એકસો જેટલા દર્દીઓ દાખલ છે જેમાંથી નેવું જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે હાલ આ હોસ્પિટલમાં એકસો પિસ્તાલીસ કરતા પણ વધુ દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે તો હાલ કોવિડ સેન્ટર આત્મા ખાતે પાંત્રીસ દર્દીઓ અને વનાણા ખાતે અગિયાર જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી ઓક્સિજનના ફ્લોમીટરની અછત હોવાને કારણે અનેક દર્દીઓ ઓક્સિજનના અભાવે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે આજે વધુ પચીસ જેટલા ફ્લોમીટર હોસ્પિટલમાં આવવાને કારણે આ દર્દીઓને થોડી રાહત મળી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર